In the last lecture, we have started chapter number 6, Simple Machines. જેમાં આપણે ઘણી બધી વ્યાખ્યાઓ જોઈ ગયા. સૌ પ્રથમ સિમ્પલ મશીન, સાદું યંત્ર, કમ્પાઉન્ડ મશીન, સંયુક્ત યંત્ર, લિફ્ટિંગ મશીન, ચકવાના યંત્ર, ત્યારબાદ તેના વિવિધ ટેકનિકલ ટર્મ્સ, મિકેનિકલ એડવાન્ટેજ, યાંત્રિક ફાયદો, વેલોસિટી રેશિયો, ઇનપુટ આઉટપુટ એફિશિયન્સી, આઈડિયલ મશીન. Then we have seen these two definitions, reversible machine and non-reversible machine. So I hope કે તમે બધાને એ વ્યાખ્યાઓ સમજાઈ ગઈ હશે, પણ છતાં એક વખત શોર્ટમાં આપણે રિવાઇઝ કરી લઈએ કે સૌ પ્રથમ એક સિમ્પલ મશીન એક્ઝામ્પલમાં તફાવત તરીકે એક ક્વેશ્ચન એવી રીતનો પૂછાઈ શકે કે વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન સિમ્પલ મશીન એન્ડ કમ્પાઉન્ડ મશીન. સો સિમ્પલ મશીન વર્સિસ કમ્પાઉન્ડ મશીનમાં આપણે આ રીતે તફાવત આપી શકીએ કે સાદું યંત્ર એક એવું ડિવાઇસ છે કે જેમાં કોઈ એક જગ્યાએ બળ લગાડવાથી બીજી જગ્યાએ જરૂરી કાર્ય થાય છે, જ્યારે સંયુક્ત યંત્ર ઘણા બધા સાદા યંત્રો ભેગા મળી જો કોઈ એક યંત્ર બને તો એ એક સંયુક્ત યંત્ર કમ્પાઉન્ડ મશીન તરીકે ઓળખાય છે. સાદા યંત્રો સામાન્ય રીતે હાથથી ચલાવાય છે, મેન પાવર. ઓકે, સો સાદા યંત્રો છે એ હાથથી ચલાવાય છે, જ્યારે સંયુક્ત યંત્ર છે એ ઇલેક્ટ્રિક પાવર, મિકેનિકલ પાવર એની મદદથી ચલાવાય છે. સાદા યંત્રના ઉદાહરણમાં આપણે લખી શકીએ ઘરઘડી, સાયકલ વગેરે, જ્યારે સંયુક્ત યંત્રમાં તમે ઘણા બધા ઉદાહરણ આપી શકો, કાર છે, લેથ મશીન છે, આ બધા જુદા જુદા મશીનરીઝ છે મોટા, કે જે ઘણા બધા સાદા યંત્રો ભેગા પડી અને એક મોટું ડિવાઇસ બને છે, તો એ બધા આપણે સંયુક્ત યંત્રમાં ઉદાહરણ તરીકે લખી શકીએ. લિફ્ટિંગ મશીન, ઉચકવા માટેનું સ્પેશિયલ કોઈ મશીન આપણે ક્યારે કહી શકીએ કે જો કોઈ વધારે વજન છે, ઓછા પ્રયત્ન બળથી ઉચકી શકાતું હોય કોઈ યંત્રની મદદથી, તો તમે એને લિફ્ટિંગ મશીન કહી શકો. તો ગરગડી અને સાદો સ્ક્રૂ જેક એ એવા યંત્રો છે કે જેમની મદદથી વધારે વજન આપણે સરળતાથી ઉચકી શકીએ છીએ. મિકેનિકલ એડવાન્ટેજ, કોઈ યંત્ર પર પી જેટલું પ્રયત્ન બળ લગાડી અને ડબલ્યુ જેટલું વજન જો ઉચકી શકાતું હોય તો તે યંત્રનો યાંત્રિક ફાયદો, એમ એ મિકેનિકલ એડવાન્ટેજ, ડબલ્યુ ડિવાઇડેડ બાય પી, ઉચકાયેલું વજન છેદમાં તેના માટે જરૂરી પ્રયત્ન બળ. કોઈ યંત્રનો વેલોસિટી રેશિયો, વેગ ગુણોત્તર, પ્રયત્ન બળે કાપેલું અંતર અને વજને કાપેલું અંતરનો ગુણોત્તર, વાય ડિવાઇડેડ બાય એક્સ. ત્યારબાદ ઇમ્પોર્ટન્ટ, કાર્યદક્ષતા, એફિશિયન્સી. એફિશિયન્સી એટલે શું? મહત્વનો ક્વેશ્ચન છે આ, ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, કે કોઈપણ મશીનને આપણે કંઈ ઇનપુટ આપીએ છીએ ચલાવવા માટે એના ઉપર કાર્ય કરીએ છીએ, એ ઇનપુટ, એની સામે આપણને મશીન દ્વારા કંઈક કાર્ય મળે છે એ આપણું આઉટપુટ. તો ઇનપુટની સામે કેટલા પ્રમાણમાં આપણને આઉટપુટ મળે છે એ દર્શાવતો આંક એટલે કાર્યદક્ષતા એવું કહી શકાય. એટલે કે આઉટપુટ ડિવાઇડેડ બાય ઇનપુટ, બરાબર, આઉટપુટ ડિવાઇડેડ બાય ઇનપુટ. લાસ્ટ લેક્ચરમાં આપણે એ પણ જોઈ ગયા કે એ ઇક્વેશન આઉટપુટ ડિવાઇડેડ બાય ઇનપુટ પરથી એમ એ અપોન વી આર કઈ રીતે થાય છે. ત્યારબાદ આપણે આઈડિયલ મશીન જોઈ ગયા કે કોઈ પણ યંત્રને આદર્શ યંત્ર, આઈડિયલ મશીન ક્યારે કહેવાય, તો કે કોઈ પણ યંત્રને આઈડિયલ મશીન આપણે ત્યારે જ કહી શકીએ કે જો એની એફિશિયન્સી 100% હોય, જે શક્ય નથી. ઇનપુટ ઇઝ ઇક્વલ ટુ આઉટપુટ હોય તો જ એફિશિયન્સી 100% મળશે, જે આપણે ઉપરના ઇક્વેશન ઉપરથી જોઈ શકીએ. ઇનપુટ અને આઉટપુટ જો બંને સરખા હોય તો જ એફિશિયન્સી 100% થાય. હવે ઇનપુટ અને આઉટપુટ બંને સરખા ક્યારે મળે? તો કે ઇનપુટ અને આઉટપુટ બંને સરખા તો જ મળે કે જો ઘર્ષણ બળ યંત્રમાં લાગતું ના હોય. તો આદર્શ યંત્રની વ્યાખ્યામાં આપણે આ ત્રણ મુદ્દાઓ જોડી શકીએ કે જે યંત્રમાં ઘર્ષણ બિલકુલ ના હોય, ફ્રિક્શન લાગતું જ ન હોય, ઇનપુટ ઇઝ ઇક્વલ ટુ આઉટપુટ હોય અને
કાર્યદક્ષતા એની 100% હોય તો તેવું યંત્ર આદર્શ યંત્ર તરીકે ઓળખાય. ઓકે, નાવ લેટ અસ સ્ટાર્ટ ધ રિમેનિંગ ટોપિક્સ. ધ ફર્સ્ટ રિમેનિંગ ટોપિક ઇઝ એફર્ટ લોસ્ટ ઇન ફ્રિક્શન. એફર્ટ લોસ્ટ ઇન ફ્રિક્શન. સો ધ્યાનથી સાંભળજો, આ બંને જે પોઈન્ટ્સ છે એ સરળ છે પણ સમજવા માટે ખાસ ધ્યાન રાખજો. ઘર્ષણમાં વ્યય થયેલ પ્રયત્ન બળ, ઓકે, એફર્ટ લોસ્ટ ઇન ફ્રિક્શન. સાદા યંત્રમાં ઘર્ષણ બળને સમતોલવા માટે વપરાતું પ્રયત્ન બળ એફર્ટ લોસ્ટ ઇન ફ્રિક્શન ઘર્ષણમાં વ્યય થયેલ પ્રયત્ન બળ તરીકે ઓળખાય. કહેવાનો અર્થ કે કોઈ પણ યંત્ર છે એમાં ઘર્ષણ બળ છે એ હાજર હોય છે, એ આપણે ઉપર વાત કરી આઈડિયલ મશીન વખતે. ઓકે, તો કોઈ પણ યંત્રમાં ઘર્ષણ બળ છે એ હંમેશા હાજર હોય જ છે. તો આ ઘર્ષણ બળની હાજરી હોવાના કારણે કોઈ પણ યંત્ર પર શરૂઆતમાં અમુક પ્રયત્ન બળ આ ઘર્ષણ બળને સમતોલવામાં વપરાઈ જશે. ઓકે, અમુક પ્રયત્ન બળ છે એ આપણે પ્રયત્ન બળ લગાડવાથી સીધું જ એ કામ સ્ટાર્ટ થશે નહીં. જે કાર્ય માટે તમે પ્રયત્ન બળ લગાડો છો તો યંત્ર છે એ પ્રયત્ન બળ લગાડવાથી તરત જ ચાલુ સ્ટાર્ટ થશે નહીં, પણ એ શરૂઆતમાં કરેલું થોડું પ્રયત્ન બળ છે એ યંત્રમાં રહેલા ઘર્ષણ બળને ઇક્વિલિબ્રિયમ એટલે કે સમતોલનમાં લાવવા માટે વપરાઈ જશે. ઓકે, તો એ જે પ્રયત્ન બળ ઘર્ષણ બળને સમતોલવામાં વપરાઈ જાય એ પ્રયત્ન બળ છે એ ઘર્ષણમાં વ્યય થયેલા પ્રયત્ન બળ તરીકે ઓળખાય, જેને પી એફ તરીકે તમે અહીંયા જોઈ શકો છો દર્શાવેલું છે પી એફ. ઓકે, નાવ જે ઇક્વેશન છે પી એફ ઇઝ ઇક્વલ ટુ પી માઇનસ ડબલ્યુ ડિવાઇડેડ બાય વી આર વેલોસિટી રેશિયો. આ ઇક્વેશન કઈ રીતે આવે તો ખાસ ધ્યાન દઈને અહીંયા જોજો. ઓકે ઓકે, તો આ એક સિમ્પલ મશીન છે, આ એક આઈડિયલ મશીન છે. ઓકે, સિમ્પલ મશીન કે જેમાં ઘર્ષણ લાગશે, જ્યારે આઈડિયલ મશીન કે જેમાં ઘર્ષણ લાગશે નહીં. ઓકે, ડેફિનેશન મુજબ હવે બંને સિમ્પલ મશીન અને આઈડિયલ મશીન બંને યંત્રની મદદથી આપણે ડબલ્યુ જેટલું સેમ વજન ઉંચકવું છે. ઓકે, સિમ્પલ મશીનમાં આ વજન ઉંચકવા માટે ફોર લિફ્ટિંગ ધીસ વેઇટ પી જેટલું પ્રયત્ન બળ આપણે કરવું પડે છે, જ્યારે ડબલ્યુ જેટલું વજન ઉંચકવા માટે આ ડબલ્યુ જેટલું વજન છે એ ઉંચકવા માટે આઈડિયલ મશીનમાં પી ઝીરો પી ઓ તમે જે કહી શકો એ. ઓકે, જે ક્યુ એ ચાલે. ઓકે, સો આટલું પ્રયત્ન બળ કરવું પડે છે પી ઝીરો. ઓકે, નાવ સિમ્પલ મશીનમાં પ્રયત્ન બળ વધારે કરવું પડશે કે આઈડિયલ મશીનમાં પ્રયત્ન બળ વધારે કરવું પડશે? સો ઇઝીલી આપણે સમજી શકાય કે અહીંયા ઘર્ષણ બળ લાગે છે જ્યારે આઈડિયલ મશીનમાં ઘર્ષણ બળ લાગતું નથી, એટલે વજનને ઉંચકવા માટે જરૂરી જે પ્રયત્ન બળ છે એ હંમેશા સિમ્પલ મશીનમાં વધારે હશે. પી વિલ બી ગ્રેટર ધેન પી ઝીરો. ઓકે, ઘર્ષણ બળ છે એ સિમ્પલ મશીનમાં વધારે કરવું પડશે સેમ વેઇટ લિફ્ટ કરવા માટે, સેમ વજનને ઉંચકવા માટે. ઓકે, નાવ આઈડિયલ મશીન કરતાં અહીંયા આ પ્રયત્ન બળ કેટલું વધારે કરવું પડે છે? તો કે આ યંત્રમાં ઘર્ષણ લાગે છે એ ઘર્ષણને સમતોલવા માટે આના કરતાં જે પ્રયત્ન બળ છે અહીંયા શું કરવું પડશે? વધારે કરવું પડશે. તો ઘર્ષણમાં વ્યય થતું પ્રયત્ન બળ પી એફ આ સિમ્પલ મશીન માટે ઘર્ષણમાં વ્યય થતું પ્રયત્ન બળ પી એફ એ આ બંનેના તફાવત જેટલું થશે પી માઇનસ પી ઝીરો. ફ્રિક્શન વગર આ વજનને ઉંચકવા માટે આટલું પ્રયત્ન બળ લગાડવું પડે છે પી ઝીરો જેટલું. જ્યારે ફ્રિક્શન જો સિમ્પલ મશીનમાં હાજર હોય તો તે યંત્રની મદદથી વજનને ઉંચકવા માટે પી ઝીરો કરતાં વજન છે એ વધારે ઉંચકવું પડશે પી જેટલું.
તો પી ઝીરો કરતાં પી કેટલું વધારે છે એટલું પ્રયત્ન બળ તમારે એ ઘર્ષણને સમતોલવા માટે વપરાવવું પડે છે. ઓકે, સો એફર્ટ લોસ્ટ ઇન ફ્રિક્શન, એફર્ટ લોસ્ટ ઇન ફ્રિક્શન, ઘર્ષણમાં વ્યય થતું પ્રયત્ન બળ, વ્યય થયેલું પ્રયત્ન બળ, પી એફ ઇઝ ઇક્વલ ટુ પી માઇનસ પી ઝીરો. ઓકે, હવે આઈડિયલ મશીન માટે મિકેનિકલ એડવાન્ટેજ એટલે ઉંચકાયેલું વજન છેદમાં જરૂરી પ્રયત્ન બળ. તો આઈડિયલ મશીન માટે ઉંચકાયેલું વજન ડબલ્યુ છેદમાં તેના માટે જરૂરી પ્રયત્ન બળ એટલે પી ઝીરો. સો તેના પરથી આપણે લઈ શકીએ કે પી ઝીરો ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ ડિવાઈડેડ બાય એમ, પી ઝીરો અહીંયા, એમ એ અહીંયા. ઓકે, હવે આઈડિયલ મશીન માટે આપણે જાણીએ છીએ કે એમ એ ઇઝ ઇક્વલ ટુ પી આર ફોર ધ આઈડિયલ મશીન, એમ એ ઇઝ ઇક્વલ ટુ પી આર. સો પી ઝીરો વિલ બી ડબલ્યુ ડિવાઈડેડ બાય, ઇન્સ્ટેડ ઓફ એમ એ વી વિલ રાઇટ ડબલ્યુ ડિવાઈડેડ બાય વી આર. ઓકે, સો ફ્રોમ ધીસ ઇક્વેશન પી એફ ઇઝ ઇક્વલ ટુ પી માઇનસ, ઇન્સ્ટેડ ઓફ પી ઝીરો વી વિલ રાઇટ ડબલ્યુ ડિવાઈડેડ બાય વી આર. ઓકે,